friends. Unit 1. Read 2. The Wild Savior. तो मित्रों वाइल्ड એટલે વન અને સેવ સેવ એટલે બચાવવું રેસ્ક્યુ કરવું અને સેવિયર એટલે બચાવનાર તો વનને બચાવનાર મિત્રો અહીંયા એક સ્ટોરી આપવામાં આવેલી છે એ સ્ટોરી આપણે અહીંયા જોઈએ નીલમ કેમ ડેશિંગ ઇન ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી અલીભાઈ હેઝ કમ અલીભાઈ હેઝ કમ મિત્રો તમારી ટેક્સ્ટબુકની અંદર ડેશિંગ શબ્દ છે ત્યાં નીચે લખશો રશિંગ આર યુ એસ એચ આઈ એન જી એટલે ધસી આવવું દોડીને આવવું તો નીલમ છે એ કેવી રીતે આવે છે તો કે કેમ ડેશિંગ ધસીને આવી દોડીને આવે છે ક્યાં આવે છે તો કે ઇન ટુ ધ હાઉસ ઘરની અંદર આવે છે એટલે મીન્સ કે નીલમ બહાર હશે બહારથી ઘરમાં આવે છે અને એ પણ સાથે સાથે એની બીજી ક્રિયા કઈ ચાલુ હતી તો કે શાઉટિંગ જોયફુલી આનંદથી જોયફુલી એટલે વિથ જોય તો બૂમો પાડતી આવે છે શું બૂમો પાડે છે તો કે અલીભાઈ હેઝ કમ અલીભાઈ હેઝ કમ અલીભાઈ આવ્યા છે અલીભાઈ આવ્યા છે તો આ અલીભાઈ કોઈ પાત્ર છે તો હવે જ્યારે આવું એ બોલતી બોલતી અંદર આવે છે ત્યારે All the members of Ram Singh's family went running out to see. અને ત્યારે બધા જ મેમ્બરો પણ કોના સભ્યો તો કે ઓફ રામ સિંગ્સ ફેમિલી રામ સિંગના પરિવારના બધા જ સભ્યો છે એ વેન્ટ રનિંગ આઉટ ટુ સી દોડતા દોડતા બહાર જાય છે વેન્ટ આઉટ એટલે બહાર જવું ગો આઉટનું ભૂતકાળનું રૂપ છે તો કેવી રીતે જાય છે તો કે દોડતા દોડતા જાય છે શા માટે જાય છે તો કે ટુ સી એમને મળવા માટે કોને મળવા માટે તો કે અહીંયા નીલમે કહ્યું ને કે અલીભાઈ હેઝ કમ અલીભાઈ આવ્યા છે તો એને મળવા માટે જાય છે એન્ડ ધેર હી વોઝ અને ત્યાં એ હતા કોણ તો કે અલીભાઈ પણ અહીંયા એનું એક વર્ણન કરેલું છે હી વોઝ અ ટોલ મેન એક ઊંચો માણસ અને એ પણ વિથ બ્રોડ શોલ્ડર્સ એના ખભા છે એ એકદમ પહોળા હતા એટલે એનો જે કહેવાય ને કે આખું જે માણસનું જે કદાવર બોડી તો એવા ખભા ઉપરથી ખ્યાલ આવે એટલે બ્રોડ શોલ્ડર રેડ ચીક્સ એન્ડ નોઝ લાલ લાલ એવા ગાલ અને નાક એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન અને જે સ્કિન હતી વર્ણ સ્કિન કોમ્પ્લેક્શન એટલે અહીંયા વર્ણ સ્કિન કેવો હતો તો કે ઘઉં વર્ણો વિટિશ વીટ એટલે કે ઘઉં જેવા કલરનું વિટિશ તો અહીંયા વિટિશ એટલે ઘઉં વર્ણ બ્રોડ એટલે વાઇડ પહોળો હવે આ તો એનો શરીર બાંધો હતો હવે એને શું પહેરેલું તો કહે છે કે હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વાર્મ થિંગ લોંગ વુલન કોટ એ ભાઈ એકદમ થીક એટલે જાડા લોંગ એટલે લાંબા વુલન કોટની અંદર ભાઈ સજ્જ હતા અને એ પણ કેવો હતો વાર્મ એટલે કે હુફાળો જે ખાસ કરીને ઠંડા પ્રદેશની અંદર પહેરવામાં આવે તે અને નીચે ટાઈટ ટ્રાઉઝર્સ અને ટ્રાઉઝર્સ એટલે કે પેલું જે પાતળું ખાસ કરીને જે ખુલ્લું હોય એવું તો કે ટાઈટ ટ્રાઉઝર્સ પેન્ટ પહેરેલું બિગ લેધર બૂટ્સ અને મોટા લેધરના બૂટ પહેરેલા એટલે કે જે આખું પગ ઢંકાઈ જાય એવા એન્ડ અ બ્રાઉન ફર કેપ અને માથે બ્રાઉન કલરની ફર કેપ એટલે કે રૂંછડાવાળી ટોપી એમણે ધારણ કરેલી તો આ તમે જોઈ શકો છો આ સેન્ટેન્સ ઉપરથી આપણને ખ્યાલ આવે કે એ વ્યક્તિ છે એ કોઈ એવા સ્નોવી રિઝન એટલે કે બરફીલા પ્રાંતમાંથી આવ્યા હોય એવું લાગે અથવા તો ઠંડા પ્રદેશમાંથી આવ્યા હોય એવું લાગે વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મથ રામસિંગ હગ્ડ હિમ
એન્ડ સેડ કમ ઇન કમ ઇન વિથ અ બ્રોડ સ્માઇલ, એટલે કે ખૂબ સ્મિત સાથે, ફૂલ ઓફ વાર્મથ, અને ઉષ્માભર્યું, જેને કહેવાય ને ફૂલ ઓફ વાર્મથ એટલે ઉષ્માભર્યું રીતે, રામસિંહ હગ્ડ હિમ, રામસિંહ છે એને ભેટી જાય છે. મિત્રો, અહીંયા રીડ વનની અંદર એક વર્ડ આવેલો, એમ્પ્રેસ, એટલે કે ભેટવું, અને ત્યારે મેં ત્યાં મેન્શન કરેલું કે એનો સિમિલર મિનિંગ થાય હગ, એટલે ભેટવું, આલિંગનમાં લેવું. તો અહીંયા રામસિંહ છે અલીભાઈને ભેટે છે, એન્ડ સેડ, અને કહે છે કમ ઇન કમ ઇન, અંદર આવો, પધારો પધારો. આગળ કહે છે યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, એટલે એમનું સ્વાગત કરે છે, મારા મિત્ર તમારું ખૂબ સ્વાગત છે, આવું એ રામસિંહ છે અલીભાઈને કહે છે. હવે અલીભાઈ શું કરે છે, તો અલીભાઈ પેટ એટ એવરી વન, બધાને થાબડે છે, ખભા ઉપર હાથ મૂકીને બાળકોને થાબડે છે, પેટ એટલે થાબડવું. એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધી ફેમિલી, અને બધા દરેકે દરેક સભ્ય સાથે એ પ્રેમથી પ્રેમાળ રીતે એ બોલે છે ફેમિલીના, અને એ પણ કેવા વોઇસની અંદર, ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ, જાડા અને એવા પડછંદ અવાજની અંદર એ બધા સાથે પ્રેમની ભાષામાં બોલે છે. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ, અને ત્યારબાદ એ પોતાને એક સોફાની અંદર, કાઉચ એટલે સોફા, તમે નોટ કરશો, એકદમ પોતાની જાતને આરામ ફરમાવે છે. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક ટુ અલીભાઈ, હવે મમ્મીએ થોડી ચા બનાવી, ત્યારે રામસિંહ છે એણે અલીભાઈ જોડે થોડી વાતો કરી, આ બંને ક્રિયા એક સાથે. જ્યારે રામસિંહે અલીભાઈ જોડે વાત કરી ત્યારે મમ્મીએ થોડી ચા બનાવી, હવે અલીભાઈની ઓળખ આપે છે, ભાઈ ખરેખર અલીભાઈ છે કોણ, તો કહે છે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, એક મુસાફર છે હતા, હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ, ઓન ફૂટ એટલે તો કે પગપાળા, પગે ચાલીને. તો આ અલીભાઈ છે એ એક મુસાફર હતા, અને પગપાળા એ બહુ લાંબુ અંતર છે એ કવર કરે છે, મીન્સ કે ચાલીને જાય છે, અને એ પણ ક્યાં, તો કે ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ, હિમાલયના જે પર્વતો છે તેમાં. હવે હિમાલયની રેન્જ તો ઘણી બધી છે, આ બાજુ તમે સિક્કિમથી શરૂ કરો અને એમાં ઉત્તરાખંડ આવી જાય, ત્યારબાદ હિમાચલ પ્રદેશ આવી જાય, કાશ્મીર આવી જાય, ત્યાં સુધી એની રેન્જ છે, એ પથરાયેલી છે. તો ત્યાં એમ કહે છે કે લાંબા અંતરો સુધી એના ખુદના પગ ઉપર, પગે ચાલીને એ જતા હોય છે, એવા એ મુસાફર હતા. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર, એને પ્રકૃતિ છે એને માણવી એને ખૂબ ગમે. લવટ એટલે અહીંયા ગમવું, લવટ એટલે પ્રેમ કરવો, અહીંયા ગમવું, લાઇક ટુ ઓબ્ઝર્વ નેચર, નેચર એટલે પ્રકૃતિ, ઓબ્ઝર્વ એટલે માણવી, એને જોવી. ત્યારબાદ મિત્રો, હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન, ઇન માઉન્ટેન્સ. હવે અલીભાઈ છે એ કામ શું કરતા હતા, તો કહે છે કે હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ગામડો ગામ જાય, ટાઉન ટુ ટાઉન, નગરથી એક નગરથી બીજા નગરે જાય, અને એ પણ ક્યાં, ઇન ધ માઉન્ટેન્સ, જે પર્વતો છે તો એમાં જે ગામડા અને જે નગરો વસેલા છે ત્યાં જાય. અને શું કરતા હતા, તો કે સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, એપ્રિકોટ્સ એટલે આપણે જે લીલવા દ્રાક્ષ કહીએ તો એ પણ કાઇન્ડ ઓફ એપ્રિકોટ્સ કહેવાય, બરાબર, જડદાળો. તો આવા સૂકો મેવો જેને કહેવાય ને એપ્રિકોટ્સ, જડદાળું એ વેચતા. બીજું શું વેચતા, તો કે હર્બ્સ, જડીબુટ્ટીઓ, ઔષધિઓ જેને કહીએ, એન્ડ મેડિસિન્સ, અને બીજી દવાઓ. અને બીજું શું વેચતા હતા, તો કે એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ,
કિંમતી પથ્થરો, હવે એ કિંમતી પથ્થરો છે એ કયા? તો કે હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. એ જ્યારે પગપાળા ચાલતા હોય અને એ સમય દરમિયાન જે એણે એ પથરાઓ કોઈ એમ લાવ્યા હોય કે આ કિંમતી છે, તો એવા પથ્થરોને લઈ લેતા અને પછી એનું વેચતા હતા. તો આ કામ છે એ અલીભાઈ કરતા હતા. હવે એ ત્યાં છે અલીભાઈ, અને રામસિંહ અહીંયા પૂછે છે, વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, આસ્ક્ડ રામસિંહ. તો રામસિંહ છે એ પૂછે છે કે ભાઈ આ દિવસોમાં, આ સમયમાં તમે ક્યાં હતા અત્યાર સુધી? તો સામે અલીભાઈ જવાબ આપે છે કે આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધી બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. હું એમ કે છે કે જે પેલા ઊંચા પર્વતો છે, તો આઈ વેન્ટ અપ, તો ત્યાં ગયેલો. અને એ પણ ક્યાં સુધી? તો કે અપ ટુ ધી બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ભારત અને તિબેટની જે બોર્ડર જે પડતી છે, ઉત્તરાખંડની અંદર પડે છે, ખાસ કરીને હરિદ્વાર, હરિદ્વારથી લઈને આગળ વધો એટલે બદ્રીનાથ કેદારનાથ આવે, ત્યારબાદ મસૂરી છે, મસૂરીથી તમે આમ આગળ જાઓ એટલે ઇન્ડિયા અને તિબેટની બોર્ડર છે આવતી હોય છે. તો એ ત્યાં સુધી એ અલીભાઈ છે એ ગયા હતા. તો હવે આગળ વધીએ મિત્રો. અલોન આસ્ટ નીલમ, એટલે ત્યાં નીલમ હતી જે રામસિંહની દીકરી છે, એટલે એ પૂછે છે એકલા ગયા હતા? સ્વાભાવિક છે કે જ્યાં પર્વતો છે તો ત્યાં વૃક્ષો પણ છે અને જંગલો પણ છે, તો સ્વાભાવિક છે કે જંગલની અંદર જવાની વાત હોય એટલે આમ ડરની માહોલ સર્જાય. એટલે નીલમ છે એ બાળક બુદ્ધિ સ્વરૂપે એ પૂછે છે એકલા? તો સામે કહે છે ઓફકોર્સ, હા આઈ એમ યુઝ ટુ ઇટ. હવે મિત્રો, યુઝ ટુ ઇટ આ શબ્દ છે એક ગ્રામેટિકલ પોઈન્ટ છે, હેબિચ્યુઅલ એક્શન બતાવે છે, ટેવવશ થતી ક્રિયાઓ, અથવા તો માણસ છે એ કોઈ ક્રિયા અવારનવાર કરતો હોય ત્યારે આનો ઉપયોગ થતો હોય છે, જેની વિગતવાર ચર્ચા છે આપણે જ્યારે ગ્રામર ટોપિક ભણશું ત્યારે કરશું. તો અહીંયા અલીભાઈ છે એ કહે છે આઈ એમ યુઝ ટુ ઇટ, હા હું તો એનાથી ટેવાયેલો છું. અલીભાઈ એવું કહે છે કે એકલા જવાને જંગલમાં, પહાડો ઉપર એકલા જવાને હું ટેવાયેલો છું. અને પછી કહે છે વાવ આઈ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. અને પછી કહે છે કે હું અહીંયા માત્ર એક જ રાત્રિ માટે રોકાઈશ, એવું એ કહે છે. આઈ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ, ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. એટલે કહે છે કે ટુમોરો મોર્નિંગ, આવતીકાલે સવારે, આઈ શેલ લીવ, હું અહીંથી રવાના થઈશ. આવું અલીભાઈ છે એ કહે છે. તો હવે જ્યારે અલીભાઈ છે માત્ર એક જ રાત્રિ રોકાવાની વાત કરે છે અને નેક્સ્ટ ડે જવાની વાત કરે છે, ત્યારે બાળકોનો પ્રત્યુત્તર શું હોય છે એ આપણે જોઈએ. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. આગળ કહે છે કોણ બોલે છે? તો કે શેડ નીલમ એ અહીંયા કહે છે. એટલે કહે છે ના અલીભાઈ, ના, અમે તમને જવા દેશું નહીં. આ લેટ છે, તો એ આમ કરવા દેવું, તેમ કરવા દેવું, આપણે એમ કહીએ લેટ મી ડૂ, મને આમ કરવા દે, અથવા તો લેટ મી સી, મને જોવા દે, લેટ મી ગો, મને જવા દે. તો અહીંયા એ જ વસ્તુ છે એ આપેલી છે. વિલ નોટ નું ટૂંકું રૂપ છે વોન્ટ, વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને જવા દેશું નહીં. ઇન ફ્યુચર, ટૂંકમાં ભવિષ્યની વાત છે, એટલે અહીંયા વિલ નોટનો યુઝ કરેલો છે. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરી, સેડ નીલમ. એટલે નીલમ આ બધું કહે છે કે અમે તમને જવા દેશું નહીં, અને તમારે અમને તમારી જે હિલ સ્ટોરીઝ છે, તમે આ જે ફરો છો અને એ ફરતા ફરતા જે તમે કાંઈ જુઓ છો
અને કંઈક એવા ઘટનાઓ છે એ તમારી સામે બનતી હોય છે તો એ તમારે અમને કહેવી પડશે. હેવ ટુ ટેલ, તો હેવ ટુ ટેલ છે તો જે 10મા ધોરણની અંદર પણ આવી ગયેલું છે કે આમ કરવું પડશે, મસ્ટ અને હેવ ટુ આ બંનેનું ફંક્શન છે એ કોઈ ફરજિયાતપણું દર્શાવવા માટે વપરાતું હોય છે. તો નીલમ છે એ એવું કહે છે, આફ્ટર લોટ ઓફ ઇન્ઝિસ્ટન્સ. મિત્રો, ઇન્ઝિસ્ટન્સ આપ નોંધી લેશો, આગ્રહ, અને એનું વર્બ બનતું હોય છે મિત્રો, ક્રિયાપદ બનતું હોય છે ઇન્ઝિસ્ટ, એટલે કે આગ્રહ કરવો, અને જ્યારે એમાં ENCE લગાવવામાં આવે છે ત્યારે એ આખું નાઉન બની જાય છે અને એનો મતલબ થઈ જાય છે આગ્રહ. તો આફ્ટર લોટ ઓફ ઇન્ઝિસ્ટન્સ, ખૂબ જ આગ્રહ પછી, હી અગ્રીડ ટુ સ્ટે ફોર 2 ડેઝ. અલીભાઈ છે એ 2 દિવસ માટે રોકાવા સંમત થાય છે. અગ્રીડ એટલે સંમત થવું. ધેટ નાઇટ દે ઓલ કેપ્ટ અવેક ટિલ લેટ, અને એ રાત્રે એમ કહે છે બધા જ કુટુંબના જે ફેમિલી મેમ્બર્સ છે તો એ બધા જ છે, ઓલ કેપ્ટ અવેક, બધા જાગતા રહ્યા, અને ક્યાં સુધી, ટિલ લેટ, મોડે સુધી. અને શું કરતા હતા તો કે સિટિંગ ઓન હિઝ બેડ લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ. અલીભાઈને જે બેડ છે એ આપવામાં આવ્યો હતો સુવા માટે, તો એ ફરતા ફરતા બધા જે રીતે આપણે જૂના જમાનામાં અથવા તો આપણે હજુ ગામડે જઈએ તો દાદા જો વાર્તા કહેતા હોય તો આપણે એના બેડની ફરતા ફરતા આપણે બેસી જતા હોઈએ છીએ, એ રીતે આ આખું ફેમિલી છે એ ફરતું ફરતું બેસી ગયેલું છે બેડ પર. અને શું કરે છે તો કે લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ, જે એનો જે રસપ્રદ એવો મુસાફરીનો જે અનુભવો છે એને સાંભળવા માટે એ લોકો બેસી ગયા છે અને એ સાંભળે છે. આગળ વધીએ મિત્રો. હવે મિત્રો, અલીભાઈ છે એ એના જે ટ્રાવેલ એક્સપિરિયન્સીસ છે એમાંની એક સ્ટોરી છે એ કહેવાનું ચાલુ કરે છે. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી, અલીભાઈ છે એ એની જે વાર્તા છે એ કહેવાનું શરૂ કરે છે. મિત્રો, આ સ્ટોરી એનો સિમિલર મિનિંગ છે ટેલ, TALE, અને એ જે આ TEEL જે છે મિત્રો એનું નાઉન પણ થાય, આ ટેલ એટલે કહેવું, અને આમાં TALE કરો એટલે સ્ટોરી થઈ જાય અને એ ટેલનું નાઉન થઈ જાય. જે રીતે સેલ, SELL, સેલ એટલે વેચવું, જે અગાઉ આવ્યું, અને એમાં SALE કરીએ સેલ, એટલે જે આપણે નથી કહેતા સેલ આવ્યો છે, સેલ બજારની અંદર, તો એ વાત થઈ ગઈ. તો હવે આગળ વધીએ. આપણે શરૂઆત કરે છે, ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. હે, હું એક સૌથી નજીકના ગામની અંદર 2 કલાક છે, કપલ ઓફ અવર્સ એ હું હતો. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધી બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. અને હું એમ કહે છે કે જે ભારતની અને તિબેટની જે બોર્ડર છે તો અહીંયા ત્યાંથી હું લગભગ થોડા માઇલો સુધી, માઇલ મિત્રો આપણે મોસ્ટ ઓફ છે એ કિલોમીટરની અંદર મોટા અંતરો છે એ યુઝ કરવામાં આવે છે, પણ માઇલ છે અમેરિકાની અંદર કિલોમીટરની જગ્યાએ માઇલની અંદર અંતર માપવામાં આવે છે. તો એ થોડી માઇલો છે એ દૂર હતો એવું કહે છે. આઈ વોઝ હંગ્રી, ભૂખ્યો હતો, એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. હવે અહીંયા આપણે એન્જોય નહીં બોલીએ, ઇન્જોય, ફરી વાર ઇન્જોય. આઈ વોઝ હંગ્રી, ભૂખ્યો હતો, એટલે શું કરે છે, એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ, અને મારો લંચ છે એનો આનંદ લેવા હું નીચે બેઠો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર,
except some birds chirping sometimes. It was totally no similar meaning joiye to completely sampurna pade entirely quiet everywhere એટલે silent એકદમ શાંત તો દરેક જગ્યાએ છે શાંતિ છવાયેલી હતી સંપૂર્ણ શાંતિ સિવાય કે એક્સેપ્ટ સમ બર્ડ્સ ચર્પિંગ સમટાઇમ્સ કે ક્યારેક ક્યારેક છે કોઈક પક્ષીઓ છે એ કોઈક કોઈક વખત કલરવ કરતા ચર્પિંગ એટલે એ જે પક્ષીઓનો જે બોલવાનો જે અવાજ છે એને ચર્પિંગ કહેવાય તો એકદમ શાંતિ હતી ક્યારે તો કે જ્યારે જમવા બેસે છે ત્યારે I had hardly had a few morsels when I heard soft, feeble growls. I had hardly bhagyej. Hardly એટલે bhagyej. I had hardly had a few morsels. તો morsels એટલે mouthful, કોળિયા. આપણે જ્યારે જમીએ છીએ ત્યારે જે હાથની અંદર રોટલી કે જે પણ કાંઈ એ મોઢામાં મૂકીએ છીએ તો એક કોળિયો બીજું લઈએ છીએ તો બીજો કોળિયો એમ હજુ કંઈક થોડાક જ કોળિયા છે એ મેં લીધા હશે ખાધા હશે ત્યાં જ વેન આઈ હર્ડ સોફ્ટ ફીબલ ગ્રાઉલ્સ મેં એકદમ સોફ્ટ એટલે એકદમ નાજુક ફીબલ એટલે ફેઇન્ટ ઝાંખો ઝાંખો આછો આછો અને એવો ઘુરકવાનો અવાજ ક્રાઉલ્સ એટલે તો કે ઘુરક જે ખાસ કરીને બિલ્લી છે ડોગી છે એ જ્યારે ભસતા હોય પણ ગળામાંથી બોલશે તો એને ક્રાઉલ્સ કહેવાય બરાબર તો ભસવાની વાત એટલે બાર્કિંગ થાય પણ જે ગળામાંથી જ્યારે થોડું થોડું બોલે છે તો એ કહેવાય ક્રાઉલ્સ ઘુરકવું તો એવો એને અવાજ સંભળાય છે ક્યારે તો કે હજુ ભાગ્ય છે જમવા બેસે છે અને બે ત્રણ કોળિયા છે એ મોઢામાં મૂકે છે ત્યાં જ આઈ વોઝ અલાર્મ્ડ સરપ્રાઇઝ્ડ શોક્ડ ફ્રાઇટન્ડ આવા મિનિંગ થાય છે અલાર્મ્ડના તો હું ચોંકી ઉઠ્યો બીકોઝ ફ્રોમ ધી સાઉન્ડ્સ કારણ કે આ અવાજ ઉપરથી આઈ વોઝ શ્યોર મને ખાતરી હતી ધેટ ઇટ વોઝ નથિંગ બટ અ બેર મને ખાતરી હતી કે એ બીજું કશું જ ન હતું પણ એ શું હતું તો કે બેર એટલે કે રીચ હતું એવું એને ખાતરી હતી શેના ઉપરથી એને એવું ખ્યાલ આવ્યો તો કે ફ્રોમ ધી સાઉન્ડ્સ આ જે ઘુરકવાનો જે અવાજ હતો એના ઉપરથી અલીભાઈ છે એ એવું નક્કી કરે છે આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ એટલે તરત જ ક્વિકલી એટલે હરીડલી સ્પીડીલી ક્લોઝ માય ટિફિન બોક્સ તરત જ એનું ટિફિન બોક્સ છે એ બંધ કરે છે એન્ડ બેન્ટ લો અને આમ નીચે ઝૂકી જાય છે બેન્ટ લો એટલે નીચે ઝૂકી જવું શા માટે એ ઝૂકી જાય છે અને આ ટિફિન બોક્સ બંધ કરે છે શું અલીભાઈ છે એ ડરી ગયા હતા તો આગળ કે છે એનો હેતુ સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રિજ ટુ ધી મોન્સ્ટર મોન્સ્ટર નવો શબ્દ છે તમે નોંધ કરશો તો કે બહુ મોટું પ્રાણી મહાકાય પ્રાણી હોય એને મોન્સ્ટર કહેવાય તો મોન્સ્ટરને બીજું જાયન્ટ રાક્ષસ પણ કહી શકીએ પણ અહીંયા આ મોટા પ્રાણી માટે લેવામાં આવ્યું છે બ્રિજ એટલે પવન અને સ્ટ્રોંગ બ્રિજ એટલે ખૂબ ઝડપથી ફૂંકાતો જે પવન છે એ તો હવે અહીંયા એમની ઝૂકી જવાની અને ટિફિન બોક્સ ફટાફટ બંધ કરવાની જે ક્રિયા હતી તો એનો હેતુ શું હતો તો કે જેથી કરીને સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ જે ફૂડની જે સ્મેલ છે એન્ડ ધ સ્મેલ ઓફ માય બોડી અને મારી બોડીની જે સ્મેલ છે વર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રિજ ટુ ધી મોન્સ્ટર કે આ જે ઝડપથી જે ફૂંકાતો પવન છે એના દ્વારા આ જે સ્મેલ છે એ ક્યાં સુધી ન જાય તો કે પેલા પ્રાણી સુધી ન પહોંચે એ હેતુથી એણે ટિફિન બોક્સ બંધ કર્યું
અને સાથે સાથે બોડી છે એને ઝુકાવી દીધી. મિત્રો, તમને પણ એ ખ્યાલ હશે કે માણસની સ્મેલ છે એ પ્રાણીઓને આવી જતી હોય છે, કારણ કે એની અંદર આ પ્રકારના સેન્સરો છે એ ફિટ કરવામાં આવેલા હોય છે. અને દાખલા તરીકે સાપ છે તો સાપને ઉંદર ક્યાં છે તો એ ખ્યાલ આવી જતો હોય છે. એવી જ રીતે તમે એલિફન્ટ હોય તો એ 2-3 કિલોમીટરમાં જંગલની અંદર ક્યાં કઈ બાજુ પાણી છે તો એ પાણીનો સોર્સ કઈ બાજુ છે એની સ્મેલ એને આવી જતી હોય છે. તો આ આ એની એક સેન્સ છે. તો એટલા માટે અલીભાઈ છે અહીંયા ઝૂકી જાય છે. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ. હવે એણે એનો જે બામ્બુ સ્ટાફ હતો તો એ બામ્બુ એટલે કે નેતર ટાઈપનો જે હોય છે, આખો સોટી હોય મોટી, બરાબર માથા સુધી આવતી હોય, તો એ લે છે. અને આ બામ્બુ સ્ટાફ જે છે એ કેવો છે તો કે વિથ ઇટ્સ પોઈન્ટેડ આયરન એન્ડ. હવે આ જે બામ્બુ સ્ટાફનો જે એન્ડ છે એ સોનાનો એટલે કે સોરી લોખંડનો, આયરન પોઈન્ટેડ એટલે કે ભાલા જેવો તીક્ષ્ણ છે. અને ઇન માય રાઈટ હેન્ડ, અને મારા જમણા હાથની અંદર આ વસ્તુ છે. શું? તો કે બામ્બુ સ્ટાફ. એન્ડ અ બિગ ડબલ એજેડ નાઇફ ઇન માય લેફ્ટ. અને ડાબા હાથની અંદર એણે શું પકડ્યું છે તો કે બિગ ડબલ એજેડ નાઇફ. ડબલ એજેડ એટલે તો કે જે છરી હોય છે નાઇફ, એ નાઇફની બંને સાઈડ ધાર હોય, તો એવી મોટી છરી છે એ ડાબા હાથમાં લીધી. તો શું મિત્રો, અહીંયા તમને પ્રશ્ન થશે કે શું અલીભાઈ છે એ પ્રાણીની સામે એનો શિકાર કરશે અથવા તો એની સામે ફાઇટ આપશે વગેરે. I crawled carefully to the edge of the mountain and looked down into the deep narrow valley. હવે crawled એટલે જે આપણે ખાસ કરીને મિલિટરીની ટ્રેનિંગની દરમિયાન આપણે જોયું હશે કે જે સોલ્જર્સ હોય એને જે એલ્બો કોણીથી આમ સરકતા ચાલવાનું હોય છે તો એને crawled કહેવાય. તો એવી રીતે એ આગળ કેરફુલી ક્રોલ કરે છે, પોતાના પેટીથી ઘસડીને આગળ જાય છે. ક્યાં સુધી જાય છે? ટુ ધ એજ ઓફ ધી માઉન્ટેન, જે પર્વતનો જે ધાર હતી ત્યાં સુધી જાય છે. મીન્સ કે પર્વત ઉપર હતા ને એની ધાર સુધી જાય છે. એન્ડ લુક્ડ ડાઉન, અને એ ધારે પહોંચે છે અને ત્યાંથી લુક્ડ ડાઉન નીચે જોવે છે. ક્યાં જોવે છે? તો કે ઇન ટુ ધ ડીપ, ઊંડી નેરો વેલી, એકદમ સાંકડી જે ખીણ છે એમાં જોવે છે. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. અને તરત જ જેવા એ નીચે જોવે છે એ ડીપ નેરો વેલીની અંદર, ત્યાં જ મારી જે આંખો છે caught sight of two tiny snow leopards cubs. બે નાનકડા સ્નો લેપર્ડના જે બચ્ચાઓ, કબ્સ એટલે બચ્ચાઓ, જે અહીંયા ફોટોગ્રાફની અંદર આપેલા છે, તો એ ટાઈપના સ્નો લેપર્ડના બચ્ચાઓ છે. કેવા? ટુ ટાઈની, હે, બે, અને ટાઈની એટલે સ્મોલ, નાનકડા, હા, એનું દૃશ્ય છે એ મારી આંખો પકડી પાડે છે. અને એ પણ ક્યાં? તો કે ઓન અ સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ, એટલે કે એક નાનકડી, અને ફ્લેટ એટલે સમતલ એવી જમીનનો જે ટુકડો છે. અને એ પણ ક્યાં છે? તો કે ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન. અલીભાઈ પણ એક માઉન્ટેન ઉપર હતા અને સામેના ઓપોઝિટ એટલે કે સામેનો જે માઉન્ટેન હતો એનો એક ઢોળાવ છે, એ ઢોળાવની અંદર એક નાનકડો સમતલ ટુકડો છે, એ ટુકડા ઉપર નાનકડા બે સ્નો લેપર્ડના બચ્ચાઓ છે એ હતા. આવી જ રીતે ઓ વાવ, વોટ ઇટ ધે લુક લાઈક, એટલે નીલમ છે, આસ્ટ નીલમ, નીલમ પૂછી પાડે છે, ઓ વાવ, આશ્ચર્ય સાથે, વોટ ઇટ ધે લુક લાઈક,
આ બચ્ચાઓ છે એ કેવા લાગતા હતા? તો અહીંયા જવાબ મળે છે, દે વર બ્યુટિફુલ, એકદમ સુંદર હતા. તમે જોઈ શકો છો અહીંયા આમ થાય તે બાળકો છે હંમેશા સુંદર જ હોય, એ પછી માણસના હોય કે પછી કોઈ પણ પ્રાણીના હોય, તમને એમને જોવા ખૂબ ગમે, રમાડવા પણ ગમશે. તો દે વર બ્યુટિફુલ, દેર ફ્લફી સ્નો વ્હાઈટ ફરી કોટ. હવે અહીંયા ધેર ફ્લફી, ફ્લફી એટલે ભરાવદાર, રૂંછડાવાળા, ફ્લફી એટલે રૂંછડાથી ભરપૂર, અને સ્નો વ્હાઈટ ફરી કોટ, સ્નો વ્હાઈટ એટલે કે જે બરફ જેવો સફેદ કલરનો જે ફરી કોટ એટલે કે જે રૂંવાટીથી જે આખી એની ચામડી જે ભરાયેલી છે, તો એવો કોટ જે છે મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો. એ કોની સાથે મેચ થતો હતો પરફેક્ટલી? તો કે બરફ સાથે મેચ થતો હતો. એટલે મીન્સ કે આ કુદરતે તમામ પ્રાણીઓને બચવા માટે, જે એના શિકારીઓ હોય, એના હન્ટર્સ હોય, એનાથી બચવા માટે કંઈક ને કંઈક એવી વસ્તુઓ છે આપેલી હોય છે. તો દાખલા તરીકે અહીંયા આ બચ્ચાઓને પણ, સ્નો લેપર્ડને પણ એવો જ કલર આપેલો છે, જેથી કરીને બરફની અંદર દેખાઈ ન શકે કે ભાઈ અહીંયા કંઈક પ્રાણી છે, એ એના બચવા માટે છે. તો આ બધું જે છે એ કેવી રીતે કહે છે? સેડ અલીભાઈ એઝ ઇફ, જાણે કે અલીભાઈ આવું બધું કીધું, પણ કેવી રીતે? જાણે કે વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, જાણે કે એની આંખો સામે આ બધું જ તાદ્રશ્ય થઈ રહ્યું હોય, વિઝ્યુલાઇઝિંગ થઈ રહ્યું હોય, એ રીતે અલીભાઈ છે એ આ બધું કહે છે. તો મિત્રો અહીંયા આપણે રીડ ટુ છે એને અટકાવીએ, અને આગળની ચર્ચા છે એ નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે કરશું.